હાય ફ્રેન્ડ્સ, હું સ્વપ્નિલ સોની. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર, એટલે કે BA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયની અંદર, પ્રકરણ નંબર 5 ધંધાકીય વ્યવસ્થાપનના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 જોઈશું. અને આપણે ઇંગ્લિશમાં કહીશું ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 1. ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 1. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે ધંધાના જે સ્વરૂપો છે, ધંધાની જેટલી બાબતો છે, એ બધી વસ્તુને આપણે અહીંયા આપણે ચર્ચા કરવાનું છે. મિત્રો, પ્રસ્તાવનાની આપણે શરૂઆત કરતા પહેલા હું તમને કેટલીક વસ્તુઓ કહી દઉં કે ધંધાના સ્વરૂપોની વાત કરી તો એક સમય એવો હતો કે ધંધાના સ્વરૂપો એકદમ લો લેવલ, નાની નાનકડી દુકાનની અંદર ગમે તેમ વસ્તુઓ મૂકી દેતા હતા અને ધંધા રોજગાર ચાલતા હતા. મિત્રો, જેમ 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 સમય બદલાતો ગયો તેમ તેમ ધંધાના આધુનિક સ્વરૂપો આવતા ગયા અને ધંધાના આધુનિક સ્વરૂપોની સાથે કસ્ટમરને આકર્ષાય તેવી અવનવી પદ્ધતિઓ અમલમાં મુકાઈ. મિત્રો, પહેલા દુકાનો હતી, પછી મોટી દુકાનો થઈ, મોટી દુકાનોની અંદર વ્યવસ્થા બદલાઈ. મિત્રો, આપણે નાનકડા મેડિકલ સ્ટોરમાં પણ જઈએ છીએ ત્યારે મેડિકલ સ્ટોરની અંદર આજુબાજુ તમે જોજો કેટલા જાહેરાતના પોસ્ટરો મારેલા હશે. આ જાહેરાતના પોસ્ટરો શું બતાવે છે કે કસ્ટમર એના તરફ આકર્ષાય છે અને તરત કહેશે કે ભાઈ મને આ પ્રકારનો શેમ્પુ આપી દો, મને આ પ્રકારનો સાબુ આપી દો. હવે મિત્રો જોઈએ તો ધંધાના વ્યવસ્થાપનના જે સ્વરૂપો છે એનો ભાગ 1 અને ચેપ્ટર નંબર 6 છે એ ભાગ 2 ની અંદર છે. એમાં આપણે ધંધાના સ્વરૂપો વિશે જોવાનું છે. હવે મિત્રો, આપણે આગળના ચેપ્ટરની અંદર ધંધો એટલે શું જોઈ ગયા. આપણે એક વ્યાખ્યા યાદ કરી લઈએ ધંધાની, એટલે નફાના ઉદ્દેશથી કાર્ય કરતી કોઈ પણ સંસ્થા એટલે ધંધો. નફાના ઉદ્દેશથી કાર્ય કરતી સંસ્થા એટલે ધંધો. મિત્રો, એક ઉદાહરણ આપું કે ધંધો ડેવલપિંગ કરવો એ આપણા હાથમાં છે. મિત્રો, આપણે આજુબાજુ શોપિંગ સેન્ટરમાં જોઈએ છીએ કે ઘણી બધી દુકાનો નવા ધંધા ડેવલપિંગ ઘણા બધા લોકો કરતા હોય છે. આપણે જે ધંધો શરૂ કરવો તો બહુ સહેલો છે મિત્રો, પણ ધંધો શરૂ કર્યા પછી અને લોંગ ટર્મ સુધી સાચવવો, જાળવવો અને કેળવવો બહુ જ અઘરો છે. મિત્રો, વસ્તુની શરૂઆત કરવી એટલા માટે કદાચ કહેવાય છે રૂપિયા કમાવા કરતા રૂપિયા સાચવવા બહુ જ અઘરા છે. મિત્રો, રૂપિયા કમાવા કરતા આપણા બાપ દાદાની કહેવત છે, રૂપિયા કમાવા કરતા એને સાચવવા ખૂબ જ અઘરા છે. આ શું સમજાવે છે? કદાચ તમે કમાઈ તો લેશો જ પણ સાચવવા બહુ જ અઘરા છે. મિત્રો, એમ ધંધાના અલગ અલગ સ્વરૂપો આપણે આ ચેપ્ટરમાં શીખીશું. મિત્રો, અકબરનો સમય મને યાદ આવે છે. હું ઇતિહાસની અંદર ઘણા બધા ચોપડા વાંચતા હોઉં છું ત્યારે અકબરના સમયમાં એક પણ વ્યક્તિ બેરોજગાર નહીં હતો, બધા જ લોકો પોતા પોતાના વ્યવસાય કરતા હતા. એનો મતલબ એ છે કે સોની, હું સોની છું તો મારા બાપ દાદા સોની કામ કરતા હતા. કોઈ વાણંદ હોય તો એ બાર્બરનું કામ કરે, કોઈ મોચી હોય તો કોબલર એટલે કે મોચીનું કામ કરે. દરેક લોકો પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલા હતા. સમય ગયો તેમ તેમ સ્વરૂપો બદલાતા ગયા અને જેમ જેમ સ્વરૂપો બદલાતા ગયા તેમ તેમ ધંધાની અવનવી ડિઝાઇન, અવનવી ફેશન, નવા નવા મોલ કલ્ચર આવતા ગયા અને જેમ જેમ ધંધાનું ડેવલપિંગ થતું ગયું તેમ તેમ એની અંદર માનવીના મગજ રેડાતા ગયા. પૈસા કમાવાની પદ્ધતિ બદલાઈ ગઈ, વસ્તુ આપવાની પદ્ધતિ બદલાઈ ગઈ. જો મિત્રો, એક સમય હું નાનો હતો, આજથી લગભગ 20-25 વર્ષ પહેલાની વાત કરું તો અમે જે ચોકલેટો ખાતા હતા એને અમે ગોળી કહીએ, ચોકલેટ એના વેપર્સ ની હતા, ખુલ્લી આવતી વ્હાઈટ કલરની, ઓરેન્જ કલરની. સમય બદલાયો, હવે કોઈ ખુલ્લી ચોકલેટ ભૂલથી પણ આપશે ને તો કોઈ લેશે નહીં. કારણ કે ધંધાના સ્વરૂપોની વાત કરીએ તો હવે ધંધો એ પ્રકારે ડેવલપ કરવાનો છે કે સમાજ શું માંગે છે, સમાજને શું જરૂરિયાત છે. અત્યારે ખુલ્લી ચોકલેટ બજારમાં મૂકીશું તો નહીં ચાલે ને, પેકિંગ તો જોઈશે જ. અને કદાચ ખુલ્લી હશે તો એનું મૂળ પેકિંગ હોય, 100-150 નું પેકિંગ હોય, એને ચોક્કસ પેકિંગમાં કરીને આપશો એની ઉપર નામ. અત્યારે કસ્ટમર બહુ જ ચાલાક થઈ ગયા મિત્રો. એક સામાન્ય દવા લેવા જઈએ ને તો પણ મેન્યુફેક્ચરિંગ ડેટ, એ ક્યારે બની, એની અંતિમ તિથિ ક્યારે છે, બધી વસ્તુનું નિરીક્ષણ કર્યા પછી કસ્ટમર ખરીદતો હોય છે. જયારે એક સમય હતો કે વ્યક્તિ લઈ લેતો હતો, કઈ જોતો નહીં હતો. સમય બદલાયો. જોઈએ મિત્રો પ્રસ્તાવના, સમય સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ. જેમ જેમ સમય ગયો તેમ માનવીની જરૂરિયાતો વધતી ગઈ.
પહેલાના સમયની તે મને યાદ છે મિત્રો, મારા મારા ભાઈઓ મારા બહેનો જે હતા, એટલે કે મારા પપ્પાના, એ લોકોના પપ્પા કુટુંબની કુટુંબ મોટું હતું, એટલે એ વખતના સમયની અંદર બે જોડી કપડા આપે ને બાપા કહી દેતા, આ બે જોડી કપડા તમારે બે વર્ષ ચલાવવાના છે. હવે ભાઈ મિસ્ટેક ફાટી જાય, ઘસાઈ જાય, તને થીગડું મારતા હતા. આજના સમયમાં તમને ખબર જ છે કે થીગડા મારવાની પ્રથા બંધ થઈ ગઈ, કમ્પ્લીટ થીગડા મારીને આપે છે. જો સમય બદલાયો, એક વ્યક્તિ પાસે, એક બાળક પાસે 10-15 જોડી કપડા હોય છે, મિનિમમ 5 જોડી કરતા વધારે તો હોય જ છે. એટલે લખ્યું છે, સમય બદલાતો ગયો, માનવી પોતાની તમામ જરૂરિયાતો સંતોષવા માટે અસમર્થ બને. માનવી આજે કોઈ પણ જરૂરિયાતો મેળવતો હોય છે, એ મેળવવા માટે બીજાની જરૂરિયાત પડવા જ લાગી. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ચીન છે. આપણે ચીન પાસેથી એટલી બધી વસ્તુ મંગાવતા ગયા કે ભારતના ઉદ્યોગો અસમર્થ થઈ ગયા. મિત્રો, ભારતમાં જે ઘડિયાળ 150 રૂપિયામાં બનતી હતી, એ ઘડિયાળ ચીનની અંદર 50 રૂપિયા બને છે. એના કારણે શું થયું? આપણા વેપારીઓ ત્યાંથી લાવવા માંડ્યા, અહીંયા રોજગાર ધંધા ઠપ થઈ ગયા. ચીને વિશ્વ ઉપર હાવી થઈ ગયું, અને હાવી થવાને કારણે તમને ખબર જ છે, અત્યારે જે મહામારીનો ભોગ બને છે, આપણે ભોગ બન્યા છીએ, એમાં કંઈક ના કંઈક અંશે ચીનનો ફાળો છે. તેને બીજાઓની મદદની જરૂર પડી. આમ વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ, બીજાની જરૂર પડી, આમ વિનિમય થવા લાગ્યો. વિનિમય એટલે શું? અહીંયા શબ્દ નવો છે તમારા માટે. વિનિમય એટલે વસ્તુ વિનિમય કરવી. હું એક વસ્તુ, હું દાખલા તરીકે ખેડૂત હોઉં તો હું ઘઉં આપું છું, મારે ચપ્પલ જોઈતા હોય તો મોચી હોય મને ચપ્પલ આપશે. હું દાખલા તરીકે 20 કિલો ઘઉં આપીશ તો મને એ મારા કુટુંબના જેટલા 4 સભ્યો છે, તો 4 સભ્યોની 20 કિલો ઘઉંની સામે એ 4 જોડી, એટલે કે 4 કુટુંબના સભ્યોને 4 જોડી ચપ્પલ આપશે. એટલે વિનિમય થયો. વિનિમય એટલે લેવડ દેવડ થયું. સમાજમાં એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો, કે વસ્તુની ખરીદી વેચાણ કરતો હતો. સમાજમાં જુદા જુદા માનવોની જરૂરિયાત સંતોષવા, વસ્તુ સેવા અને નાણાંની લેવડ દેવા કરવા માટે પોતાનો સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો. મિત્રો જો અહીં લખ્યું છે કે એક વર્ગ એવો અસ્તિત્વમાં આવ્યો કે વસ્તુ સેવા નાણાંની લેવડ દેવડ કરવા લાગ્યો, સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો. અને આ વર્ગ છે તે વેપારી વર્ગ છે. પહેલા વેપારી જેવું પ્રમાણમાં હતું, પણ વિનિમય બહુ થતું હતું. કારણ કે ખેડૂત હોય અને મોચી હોય તો બંને પેલો ઘઉં આપે ને પેલો ચપ્પલ આપે. પછી સ્પેશિયલ એક વેપારી વર્ગ અસ્તિત્વમાં આવ્યો, અને એનું એક ઢાંચો તૈયાર થયો. ઢાંચો એટલે નાનકડી દુકાન, મોટી દુકાન, એ અસ્તિત્વમાં, વેપારી વર્ગ અસ્તિત્વમાં આવ્યો. ધંધાકીય એકમમાં આપણે જોઈએ તો વૈયક્તિક માલિકી, અહીંયા લોકો ધંધાકીય એકમ, કોઈ પણ ધંધો આપણે શરૂ કરીએ મિત્રો, તો ધંધાકીય એકમમાં વૈયક્તિક માલિકી એટલે પર્સનલી ધંધો, ભાગીદારી પેઢી એટલે બે કે બેથી વધુ લોકો સાથે કામ કરતા હોય એને આપણે ભાગીદારીનો ધંધો કહીશું. હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો એટલે હિન્દુની, કોઈ પણ હિન્દુ પેઢીની અંદર મોટા વ્યક્તિ દ્વારા ચાલતો ધંધો, એટલે હિન્દુઓનો કોઈ પણ એક કુટુંબ દ્વારા ચાલતો ધંધો. સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની, આ બધા જેવા વિવિધ પ્રકારના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. જેમ જેમ ધંધો ડેવલપિંગ થતો ગયો, તેમ તેમ પર્સનલી ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવતો ધંધો, સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની, આ બધી વસ્તુઓનો આપણે આ ચેપ્ટરની અંદર ખૂબ ડિટેલથી અભ્યાસ કરવાનો છે. મિત્રો, કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને ખબર હોવી જોઈએ કે ભાગીદારી શું છે, હિન્દુ અવિભક્ત કુટુંબ શું છે, વૈયક્તિક માલિકી શું છે. મિત્ર, એક નાનકડું ઉદાહરણ આપું. લગ્ન પ્રસંગની અંદર લગ્ન થાય ને છૂટાછેડા થતા હોય છે, ત્યારે લગ્ન થતા હોય ત્યારે હિન્દુ ધર્મના કાયદા અલગ છે, મુસ્લિમ ધર્મના કાયદા અલગ છે, ખ્રિસ્તી ધર્મના કાયદા અલગ છે. તે રીતે ધંધો થતો હોય તો ધંધાની અંદર અલગ અલગ વૈયક્તિક માલિકી, આ બધાના પ્રકાર છે. બે કે વધુ લોકો ભેગા મળીને ધંધો કરતા હોય તેને ભાગીદારીનો ધંધો કહીશું. સમજી લો મિત્રો, બરાબર. અત્યારે ભાગીદારીનું એક ઉદાહરણ આપું. જીઓ કંપની પોતાની છે, પણ જીઓ કંપનીમાંથી જે કરોડો રૂપિયા બહારથી, એટલે ફેસબુકે જીઓ કંપનીમાં રોકાણ કર્યું, ભાગીદારી કરી, બરાબર. કુટુંબના અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવતો ધંધો, એક જ કુટુંબના વડીલો દ્વારા ચલાવતો ધંધો હોય છે, કુટુંબનો મુખ્ય વ્યક્તિ એમાં મેઇન કામ કરતો હોય છે. સહકારી મંડળી આપણે જોઈ હશે મિત્રો, આ સાદી ભાષામાં સમજાવું છું, પછી ડિટેલમાં તો અભ્યાસ કરવાનો જ છે. આપણે ફટાકડા લાવતા હોઈએ છીએ, આપણે વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ સહકારી મંડળીમાંથી લાવતા હોઈએ છીએ,
જોઈન્ટ સ્ટોક કંપની બરાબર છે, આ એના અલગ અલગ સ્વરૂપો છે. તો મિત્રો પ્રસ્તાવને અહીંયા પૂરી કરું છું અને પ્રસ્તાવના પછી આપણે નવા પ્રશ્ન ઉપર જઈશું, વૈયક્તિક માલિકી અને તેનો અર્થ. વૈયક્તિક માલિકી એટલે શું? પર્સનલી ધંધો. પર્સનલી ધંધો આપણે કોને કહીશું? જે આમાં લખ્યું છે જેમાં જૂનું અને સરળ સ્વરૂપ છે. જ્યારથી ધંધાની શરૂઆત થઈ માનવીના મગજમાં, જયારે જયારે ધંધાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આ ધંધો છે એ જૂનું અને સરળ સ્વરૂપ છે કે ભાઈ પોતાનો ધંધો પોતે કરવાનો, પર્સનલી, કોઈ બીજો ભાગીદાર ન હોવો જોઈએ. અને વેપાર ધંધામાં ઉદગમથી જ અસ્તિત્વમાં આવ્યું છે. મેં તમને કીધું કે જયારે જયારે ધંધાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આ ધંધો અસ્તિત્વમાં આવેલો છે. તો આ વૈયક્તિક માલિકીમાં લુઈસ હેનરી, અને અર્થની વાત કરીએ તો લુઈસ હેનરી શું કહે છે મિત્રો? લુઈસ હેનરી એમ કહે છે કે એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે. બહુ સરસ વાત કરી છે મિત્રો લુઈસ હેનરી સાહેબે, જે વાણિજ્ય શાસ્ત્રી હતા, તેમણે વાત કરી છે કે એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે, જે જવાબદાર છે, ધંધાના કાર્યો કરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. મિત્રો વાણિજ્ય શાસ્ત્રી લુઈસ હેનરી એવું કહે છે કે એકાકી વેપાર છે, એકલો જ ચલાવે છે, પોતે એકલો ચલાવે છે અને નિષ્ફળ જાય તો પોતે જોખમ પણ વહોરે છે. બરાબર છે? નાદાર, આ ધંધાની અંદર નાદાર થાય. નાદાર એટલે દેવાદાર, નાદાર એટલે દેવાદાર. તો કોઈ વ્યક્તિ આની અંદર દેવાદાર થાય વૈયક્તિક ધંધાની અંદર તો પોતે જ જવાબદાર છે, એના માટે બીજા કોઈ વ્યક્તિ જવાબદાર નથી. તો મિત્રો આ વસ્તુ છે વૈયક્તિક માલિકીની. વૈયક્તિક માલિકીનો ધંધો એ જૂનો અને જાણીતો ધંધો છે અને આ ધંધાની અંદર સૌથી વધુ લોકો સફળ થયા છે. હું એમ કહેવા માંગીશ કે વૈયક્તિક માલિકી ધંધાની અંદર જો ધંધો શરૂ કરવામાં આવે તો એની સફળતા ખૂબ વધારે સારી હોય છે. જ્યારે ભાગીદારીની અંદર જો ધંધો શરૂ કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે મિત્રો કે ભાગીદારીના ધંધા કરતા વૈયક્તિક માલિકીનો ધંધો ખૂબ સફળ છે. ભાગીદારી ધંધો ઘણા અંશે નિષ્ફળતાને વહોરતો હોય છે. તો લુઈસ સાહેબે આવું કીધું, એનો અર્થ જોયો, હવે એની લાક્ષણિકતા ઉપર આગળ વધીએ મિત્રો.